हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हर्षित भाई कपूरिया दर्शन विद्यालय सर परिवार तरफ थी आप सर्वे मंत्र ओला लेक्चर में खूब हार्दिक स्वागत करो छु। तो विद्यार्थी मित्रों, आज नो आपनो विषय छे बे टॉपिक विषय बात करवानी छे। विषय इंग्लिश धोरण 10 बराबर छे। बन्ने विषय आज आपणे बात करवानी छे, जेमा एक छे एसे राइटिंग अने नेक्स्ट से पिक्चर डिस्क्रिप्शन। बराबर से अबले तमार 11 માં પણ આવે છે અને 12 માં પણ આવે છે, એટલે કોમન છે। પણ અહીં આપણે 10 માં ધોરણ ની વાત કરીએ મોસ્ટ ઓફલી। બરાબર છે, તો પહેલા હું તમને વાત કરીશ વિદ્યાર્થી મિત્રો એસે રાઇટર। તો તમારે એસે લખવાનું છે, તો પહેલા તો માઇન્ડ માં તમારું ક્વિઝ ક્વેશ્ચન આવે, વોટ ઇઝ એન એસે। ગુજરાતી થાય છે નિબંધ દર્શન, આપણા માઇન્ડમાં એવું કોન્સેપ્ટ બેસાડી દીધો છે। બરાબર, કે નિબંધ છે 5-6 લાંબા લાંબા ભરવા। બરાબર છે, આવું આપણા માઇન્ડમાં એક કોન્સેપ્ટ ચાલ્યો આવે છે કે 5-6 નાના નાના મોટા મોટા વર્ણાંક હોય, એટલે તમારે એ સ્થાન પાય પરિમાણ હોય તો આપી દે 5 કે 6। પણ એવું નથી, નિબંધ એટલે શું, વોટ ઇઝ એસ, તો એનો આન્સર છે An essay is a short piece of writing on any subject. तो ऐसे इतने शून्य निबंध इतने કોઈ પણ વિષય પર લખવામાં આવતો ટૂંકું લખાણ। જો વિષય ઉપર ઉતરાણ ચોપડી બની છે, બરાબર છે, કોઈ પણ વિષય છે એના ઉપર તમે લખ્યું વિદ્યાર્થી મિત્રો, તો આખી તમારા ટેક્સ્ટ બુક લખાય છે। ફોર એક્ઝામ્પલ, ગાંધીજીના અંતમાં એક જ શબ્દ છે ગાંધીજી, પણ ગાંધીજી પર કેટલી બધી એની ટેક્સ્ટ બુક લખાય છે। પછી છે સહકાર, સહકાર પર એની કેટલી ટેક્સ્ટ બુક લખાય છે। વર્ષાલ, તો વર્ષાલ પર કેટલી બધી ટેક્સ્ટ બુક લખાય છે આખી। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક વિશે તમારે લાંબુ લખાણ લખવું હોય, બરાબર છે, એના વિશે તમને ખ્યાલ હોય, તો વોટ ઇઝ એન એસે, નિબંધ એટલે શું, નિબંધ એટલે કોઈ પણ વિષય પર લખવામાં આવતું ટૂંકું લખાણ છે। બરાબર છે, એકાદ આપણે શું હવે નિબંધમાં તમારે લખવાનું શું હોય, તો ફર્સ્ટ ઓફ ઓલ ત્રણ ચાર ટોપિક તમને ટોપિક તમને પહેલું આવે ઇન્ટ્રો, ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ ઓફ ઓલ। પહેલી બાબત એસેમાં એ લખવાની, જે તે વિષય તમને આપ્યો છે એ વિષય ઉપર તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડે, શું છે એ ખરેખરમાં। બરાબર, સેકન્ડ થિંગ, વિષય વસ્તુ ટોપિક તમારા એના વિશે લખવાનું, લાસ્ટ કન્ક્લુઝન એટલે કે સમાપન, ઉત્સાહ જેને કહીએ આપણે। બરાબર છે, તો આ રીતે તમારે કોઈ પણ વિષય ઉપર લખવાનું હોય, તમને ગમે એ વિષય આવે, તમારે 4-5 સ્લાઇડ ફરજિયાત પણ પહેલાં ઇન્ટ્રોડક્શનની લખવાની છે। બરાબર, કે કઈ રીતે એ તમારે આવે, કઈ રીતે કાર્ય પદ્ધતિ થાય, કઈ રીતે પરફોર્મન્સ હોય કાર્યના સંદર્ભમાં। બરાબર છે, પણ તમારે લખવાનું આવે છે તે ટોપિક, ટોપિક ઉપર તમે કેટલું લખવું એ તમારું પણ ડિપેન્ડ કરે છે। પેરેગ્રાફ વાળી લખવા જનરલ ગુજરાતી સાહિત્યમાં છે પેરેગ્રાફ અને પેલી પોઈન્ટનો। બરાબર છે, તો તમારે કઈ રીતે લખવું છે ધેટ ડિપેન્ડ અપોન યુ, એ તમારા પર નિર્ભર કરે છે તમારે અંદર કેવા પ્રકારના મુદ્દા પાડવા છે। બરાબર, Thank you.
લખી શકીએ પોલ્યુશન એટલે પ્રદૂષણ. આ પ્રદૂષણ કોઈ પણ પ્રકાર હોય છે, બરાબર. જેને તમે નોઇઝ પોલ્યુશન પણ કહી શકો, એર પોલ્યુશન, હવા પ્રદૂષણ પણ હોઈ શકે, બરાબર. ગમે એ પ્રકારનું તમારું પ્રદૂષણ હોઈ શકે છે. પોલ્યુશન એટલે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ. એવું નહીં કે ચલો આ પોલ્યુશન, પણ કોઈ પણ ઇંધન સર્વિસ એટલે કે પ્રદૂષણ. તો સૌથી પહેલા પ્રદૂષણ શબ્દ છે શું, તમારે એના વિશે ઇન્ફોર્મેશન આપવી પડે. ક્યાં ક્યાં ઉત્પન્ન થયો લખી આપે. વર્ડ પોલ્યુશન હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધી લેટિન વર્ડ, જો લેટિન ભાષા પરથી આવેલું છે. Latin word polio, એવું છે. Which means, એનો મતલબ શું થાય? To mean substance સુકે છે. The word pollution has been derived from આઈ મોડર્સ નો પેલો પેરેન્ટ આપશે. મેં તમને કીધું પ્રસ્તાવ જેને કહી આપે તે પોલ્યુશન જે શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ પોલી મીન્સ ઉપરથી આવેલો છે. એનો મતલબ થાય છે પોલ્યુશન ઇઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ધ એન્વાયરમેન્ટ એન્ડ વોટર એન્ડ એર ડર્ટી. જો પોલ્યુશન એક પ્રક્રિયા છે જેની અંદર પર્યાવરણ, જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. બાય એડિંગ હાર્મફુલ સબસ્ટન્સ, એડિંગ એટલે ઉમેરણ કરીને, જેમ કયો કે પદાર્થ છે એને ઉમેરણ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે હાર્મફુલ પદાર્થો. પછી કહે છે પોલ્યુશન કોઝિસ એટલે નુકસાન કરે છે. ઇમ્બેલેન્સ in the environment this imbalance has the
टैंड वेरी सर्वाइवल ऑफ ऑल फॉर्म्स ऑफ लाइफ इट इज अ थ्रेड टू द ऑल वर्ल्ड थ्रेड इट इज टू दैट धमकी आपकी इट इज थ्रेड ने धमकी पड़े धमकी नो क्यों मिली गई तो छे पॉल्यूशन कॉजेस इंबैलेंस इन द एनवायरनमेंट पर्यावरण के अंदर शू करे छे इंबैलेंस उत्पन्न करे छे दिस इंबैलेंस हैज क्रिएटेड धमकी आपे छे द वेरी सर्वाइवल ऑफ ऑल फॉर्म्स ऑफ लाइफ इज यूअर माइंड कैन बी चेंज नहीं लोगो बट इट इज अ थ्रेट टू द होल वर्ल्ड आखा विश्व ने शू छे एक प्रकार की समस्या छे धमकी छे આપણે વાત કરી પ્રોડક્શન આ વચ્ચેની અંદર તમે તમારા પર્યાવરણના ફાયદા લખવા હોય ગેર ફાયદા લખવા હોય બરાબર છે તો તમે લખી આપો છો કે પર્યાવરણ કેવી રીતે નુકસાન કરે કેવી રીતે નહીં શું કામ છે વગેરે 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 આ ઇન્ટ્રોડક્શન કીધું તમને ખ્યાલ આવે પછી તમે વચ્ચે એવું પણ લખી આપો કે પર્યાવરણના કેટલા ફાયદા છે પોલ્યુશનના ફાયદા તો જ આવે ગેરફાયદા પ્લસ તમે પ્રદૂષણ જે કે આપણા સમસ્યાના નુકસાન પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ એમાં પ્રાણીઓ પશુ પંખી માનવ વૃક્ષો બરાબર આબોહવા નાના બાળકો ઉપર અસર પછી પ્રદૂષણના પ્રકારો એ ચારે ચાર પ્રકારના તમે ચાર પેરેગ્રાફ અલગ પાડી આપો બરાબર છે તમારે જે લખવું હોય એના વિશે પછી લખી આપો પણ વિશે બરાબર સમાપન કેવી રીતે લખવું એ તમને કહું Public education and awareness of the relationship between climate change and human health. Is a key to deal with these problems more effectively general awareness is a must to save our planet from destruction. All the nations of the world should work
एनवायरमेंटल पॉल्यूशन द्वारा के तमे समापन लक्ष्य शो बराबर जो पब्लिक एजुकेशन जो हर समापन में तमारे भी माहिती आपने पढ़े कि आने अपने रोकी गई रीते सकी तो कि पब्लिक एजुकेशन बराबर से पहला एक तो उपयोगी बात के भाई अरे अवैध लोगों की जागरूकता of the relationship between climate change and human health मानवीना पर्यावरण मतलब अरे मानवीय स्वास्थ्यता ये सूच से आ प्रॉब्लम्स ने डील करवा एनी जोड़े कार्य करवा माटे बहुत अगत्य की बात छे इज द मोस्ट टू सेव अवर प्लेनेट फ्रॉम डिस्ट्रक्शन कंस्ट्रक्शन એટલે રચનાત્મક કરવી અને ડિસ્ટ્રક્શન એટલે વિનાશ આપણા રાષ્ટ્રને વિનાશના પંથમાંથી બચાવવા માટેનો એક પગલું છે ઓલ ધ નેશન્સ ઓફ ધ વર્લ્ડ શુડ વર્ક યુનાઇટેડ ટુ કંટ્રોલ એન્વાયરમેન્ટલ પોલ્યુશન યુનાઇટેડ એટલે એકત્રીકરણ કે બધા જ દેશના વિશ્વના બધા જ રાષ્ટ્રોએ ભેગા થઈને કોઈ પણ કાર્ય વિશે આપણે સતત अभ्यास करवाने योग्य दी छे बराबर हवे आ टॉपिक में सो एक आपने एक चित्र આપેલ છે બરાબર હવે ચિત્રનું આપણે અવલોકન કરવા ઓબ્ઝર્વેશન કરવા પેરેફિક શિક્ષક છે બનાવે છે ક્લાસરૂમમાં જે જે હોય એ તમારે વર્ણન કરવું પડે બરાબર છે આઠ વાક્ય વાતવા સૂચના પ્રમાણે તે વર્ણન કરવું આપણે વર્ણન કરીએ છો पहला क्लास लगभग आंसर करेगा फिर तुमने क्या लिखा है वर्ण छे दिस इज अ पिक्चर ऑफ सेम पिक्चर से तो कि दिस इज अ पिक्चर ऑफ अ क्लासरूम सरस मजेनो क्लासरूम पिक्चर से और क्लासरूम में શું છે તો કે શિક્ષક બોર્ડ પાસે ઊભા છે તો કે ટીચર is
અથવા તમે અહીંયા ઉપર લખી શકો બ્લેક બોર્ડ, બરાબર. એક સમજાવે છે એબીસીડી, હી ઇઝ એક્સપ્લેનિંગ સમથિંગ. એક સમજાવે છે સમથિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ તેના ઉપર બેઠા છે બેન્ચ ઉપર, તો ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. ધ બોયઝ, જો બે ભાગ પડતા આપણે બે ભાગ પડ દીધા છે, આ ગર્લ્સ અને બોયઝ, બરાબર. ગર્લ્સ બોયઝ આપણે ભાગ ના પાડી દઈએ કે ધ બોયઝ આર સિટિંગ ઓન ધ લેફ્ટ સાઈડ. તમારે ભણાવવું જોઈએ છે ને, એન્ડ The girls and the girls are sitting on the right side. Right side of the class. ભાઈઓ બધા ડાબી બાજુ બેઠા છે અને બહેનો બધી જમણી બાજુ વર્ગખંડમાં બેઠી છે. જો તમારા ક્લાસમાં જેટલી વિડીયો લખવા, તમારા ક્લાસમાં જેટલી આપણે સામે બે હોય, બરાબર, એવું લખવા. There are, આપણે દૂર નાખી બે બારી, બરાબર. There are two windows, જેટલી વિડી લખવાની તમારે ક્લાસમાં. There are two windows and two fans. આપણે પંખા જોઈ નાખી, સરસ મજાના. આપણને દેખાવ, બરાબર. એક શિક્ષકની માથી જોઈ પંખો પછી આપણે. There are two windows and two fans. ઇન ધ ક્લાસરૂમ તો ઘણી બધી સુવિધા એટલે જો ક્લાસરૂમમાં બધું લખવાનું તમારે. ધેર ઇઝ અ ચેર, ખુરશી પર છે શિક્ષકને બેસવા માટે. ધેર ઇઝ અ ચેર, ખુરશી છે, બરાબર. ધેર ઇઝ અ chair, C-H-I-R, chair. There is a chair near chalkboard. અથવા blackboard પર તમે લખી શકો છો, બરાબર. And a bag on the chair. ચેર ઉપર બેગ પણ છે, આપણે ખૂબ દઈએ બેગ, બરાબર. પછી ધેર આર સ્ટીકર, સ્ટ્રેટ સ્ટીકર પણ લગાડેલા છે આ ક્લાસરૂમમાં, તો લખી શકાય. ધેર આર સ્ટીકર્સ ઓફ બર્ડ્સ. તમે લખી શકો, આપણે જો દર્શક વિદ્યાર્થી ક્લાસરૂમમાં બધા મહાપુરુષોના લગાડેલા છે હોલ્ડર, તમે એવું કહી શકો, બરાબર. There are birds above the chalkboards. Chalkboard.
પછી ધ સ્ટુડન્ટ્સ બધા સાંભળે છે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ્સ આર લિસનિંગ ટુ ધ ટીચર વેરી કેરફુલી આપણા દસ જણા સાંભળતા હોય તો પહેલા આ સેન્ટેન્સ લખવાનો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જે ટેપ હોય પછી લખવા પડે ટીચર સ્ટેન્ડિંગ નિયર ધ ચોકબોર્ડ બરોબર છે બોર્ડની પાસે શિક્ષક ઊભા છે પછી શું કરે છે તો ધીસ ઇઝ એક્સપ્લેનિંગ સમથિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ એક સમજાવે છે વિદ્યાર્થી તો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ બેન્ચ પર બેઠા છે ધ બોયઝ આર સિટિંગ ઓન ધ લેફ્ટ સાઈડ બરોબર ધ ગર્લ્સ આર સિટિંગ ઓન ધ રાઈટ સાઈડ જમણી બાજુ બહેનો ડાબી બાજુ ભાઈ ધેર આર ટુ વિન્ડોઝ બે બારી અને બે પંખા છે ટુ ફેન્સ ધેર ઇઝ અ ચેર નિયર ધ ચોકબોર્ડ ચેર ઉપર બેગ પણ છે ધેર આર સ્ટીકર્સ ઓફ ધ બર્ડ્સ ઉપર પશુ પક્ષીઓના ચિત્રો છે તમે આપણા ક્લાસમાં મહાન પુરુષોનું ચિત્ર છે તમે લગાવી શકો છો ધ સ્ટુડન્ટ્સ આર લિસનિંગ કેરફુલી તો આઈ હોપ સો સ્ટુડન્ટ ધેટ યુ વિલ યુ વિલ ઓલ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ઓફ માય સેઇંગ હવે તમને ખ્યાલ આવશે ચિત્ર વર્ણન ને એસે રાઇટિંગ કેવી રીતે કરવું બરાબર છે નો ખ્યાલ આવે તમે નીચે કોમેન્ટમાં પણ શું પૂછી શકો છો બે ત્રણ બીજા હોય પ્રેક્ટિસ કરજો થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે